નમસ્કાર મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાંભળો સરકારમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમળશા તો એક તરફ કેન્દ્રીય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે વાત કરવામાં આવે શૌચાલયના બાંધકામ વિશે તો માત્ર કાગળ પર જ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને એકવાર રજૂઆતો કરવામાં આવી પછાત વિસ્તારોની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે શૌચાલયોની ઘટ જોવા મળી રહી છે હજુ પણ સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં પછાત વિસ્તારોમાં શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે પરંતુ આ બાંધકામ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પશ્ચાત વિસ્તારના લોકો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે જે પ્રમાણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે અંગેના તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે અનેક સવાલો પણ સર્જાઈ રહ્યા છે કે એક જ શૌચાલયને અલગ અલગ બતાવવામાં આવ્યા છે તેવા પ્રકારનું પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે તો એક જ શૌચાલયમાં ચાર વખત નાણાં ફાળવણીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો જે પ્રમાણે શૌચાલયને લઈને અનેક સમસ્યાઓ ઊભી થતી આવી છે અને બાંધકામને લઈને પણ અનેક સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના લોકોનું શું કહેવું છે તે જોઈએ આમ તો ઘણી એવી વાતો સામે આવતી હતી કે ક્યાંક રસ્તા કાગળ ઉપર બની ગયા કે ખેતરો ખેતરોના કંઈક ને કે ખોટા દસ્તાવેજ થયા પણ જ્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે અહીંયા શૌચાલય કાગળ ઉપર બન્યા છે શૌચાલયમાં કૌભાંડ થયું છે આ બાબતને લઈને છેલ્લા બે વર્ષથી ક્યાંક ને ક્યાંક ઉહાપુ સામે આવ્યો તો પણ ગઈકાલે જ કોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે જેમાં ટોટલી શૌચાલય બને છે એ શૌચાલયનું રીસર્વે કરવા માટે રીસર્વે બાદ સત્ય સામે આવે એવી પરિસ્થિતિ સામે આવી છે ત્યારે મંતવ્ય ન્યૂઝ આજે પહોંચ્યું છે લાખણી તાલુકામાં લાખણી તાલુકામાં શૌચાલયને લઈને શું હકીકત છે કેટલા બન્યા છે કેટલા કાગળ ઉપર બન્યા છે તો કેટલા અધૂરા રહે છે જેની સીધી વાત કરીશું લાખણી તાલુકાના સ્થાનિક આગેવાનો જોડે શું કહેશો શૌચાલયની શું પરિસ્થિતિ શૌચાલયની વાત કરીએ તો લગભગ અમારા લાખણી તાલુકા સહિત બધા બનાસકાંઠાની એવી પરિસ્થિતિ છે કે એ યોજના સરકારે મૂકી હતી પરંતુ ક્યાંક ક્યાં ક્યાંક વચેટીયાઓ અને અધિકારીઓ એટલી મિલી ભગત કરી કે એ યોજના ખરેખર જમીન લેવલે આવતા આવતા એ યોજના ખતમ જ થઈ ગઈ છે અહીંયા અમારે શૌચાલય બન્યા છે તો ક્યાંક કૂવા નથી બનાવ્યા અંદર ટાઈસો ફીટ નથી થઈ અંદર અંદર દરવાજા નથી મૂકવા માત્ર ને માત્ર ફોટા પડવા માટે પૈસા પાસ કરવા માટે એ વચેટિયાઓ અને અધિકારીઓ મિલી ભગત કરીને પોતાના ખિસ્સા ભરવા માટે જે લાભાર્થીઓ છે એને કોઈ પણ જાતનો ફાયદો થયો નથી જે એ લોકોને બહાર જવાનો એ ને એવી પરિસ્થિતિમાં બહાર જવાનું ચાલુ કારણ કે કૂવો જ ના હોય તો એનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે અહીંયા માત્ર ને માત્ર આ યોજના કાગળો ઉપર થઈ છે વીસથી પચીસ ટકાઓને તો બારોબાર બનાવ્યા વગર પણ એમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે એટલે આ યોજના ખૂબ સારી હતી પરંતુ અહીંયા લાભાર્થીઓ માટે જે હતી યોજના ખોર વારંવાર મીડિયાના દ્વારા અમે રજૂઆત કરી હતી ન્યૂઝપેપરની અંદર અમે પણ આપ્યું હતું પરંતુ સરકાર દ્વારા કે એ અધિકારીઓ ઉપર કે વચેટિયાઓ ઉપર કોઈ પણ કાર્યવાહી થઈ નથી એટલે અમારા છેલ્લા ત્રણ વર્ષથી આની આ રજૂઆત હતી પરંતુ અત્યારે મંતવ્ય ન્યૂઝે આ ખરેખર અહેવાલ ઉપાડ્યો છે અને આ યોજના જો ખરેખર એને જો ફરીથી તપાસ કરવામાં આવે તો ગુજરાતનો સૌથી સૌથી મોટામાં મોટો કમ્પાઉન્ડ એટલે શૌચાલય કમ્પાઉન્ડ બહાર આવી શકે એવી અમને આશા છે સરકારની મહામૂલી યોજના એ માત્ર કાગળ ઉપર રહી જાય ત્યારે ગરીબ લોકો શું કરશે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો રૂપિયા આપીને શૌચાલયની સગવડ આપવાની કોશિશ કરવામાં આવી હતી પણ એમાં ક્યાંક ને ક્યાંક વચેટિયા લાભ લઈ ગયા છે ત્યારે વધુ વાત કરીશું શું છે પરિસ્થિતિ તમારે શૌચાલય બન્યું છે નથી બન્યું સર અમારા લાખલી ખાલી અંદર કોઈ આ ઠંડા બાથરૂમનો જે વિકાસ હતો અમને કોઈ આજુ મળ્યો નથી એવી અમારી વિનંતી ચોક્કસથી તો અરજદાર કહી રહ્યા છે કે હજુ સુધી એમને શૌચાલય નથી મળ્યું ત્યારે વધુ એક વાત કરીશું કાકા આપે આ બાબતે રજૂઆત કરી હતી અને રજૂઆત કરી તો શૌચાલય પાસ થયું છે કે નહીં નહીં છે રજૂઆત કરી હતી પણ કોઈ પાસ હું નહીં ઘરરા બનાવ્યા કોઈ પૈસો આવ્યો કોને પૈસા મોગ્યા બે હજાર નથી દે એટલે આયા જ નહીં ક્યાંક ને ક્યાંક અધૂરા શૌચાલય બન્યા છે ત્યારે વધુ એક વાત કરીશું શૌચાલય

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ જે શૌચાલય સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયનું એક અભિયાન ઉપાડ્યું હતું અને એમાં અમારી બનાસ ડેરી પણ એમાં ખૂબ સહયોગી થઈ હતી અને પચીસો રૂપિયા સીધા એમના ખાતામાં પણ જમા કરાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ જો એવું થયું હોય અને ધ્યાને આવ્યું છે તો સો ટકા એમના વિરુદ્ધમાં જો એ અરજદારો તૈયાર થશે તો સરકારશ્રી એની સામે એક્શન લેવા માટે તૈયાર છે પરંતુ શ્રી આ ખૂબ એક સારા હેતુથી યોજના બહાર ને લગભગ લોકોને સાય સીધા એમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે ક્યાંક ને ક્યાંક કૌભાંડ થયું છે જેની અરજી થતો હાઈકોર્ટ જાગી છે ને હાઈકોર્ટે જ્યારે આદેશ કર્યો ત્યારે અહીંયા ભૂત ધોણ્યું છે ફરીથી આપણે ધોલાભાઈ જોડે આવીશું દોલાભાઈ ખરેખર આ કૌભાંડ થયું છે કોર્ટ જ્યારે હુકમ કરે ત્યારે અધિકારીઓ જાગે છે કેટલી મિલી ભગત હોઈ શકે મિલી ભગત મેં આગળ પણ વાત કરી કે આ ગુજરાતનું સૌથી મોટામાં મોટું કોમ્પાઉન્ડ નીકળે છે સત્યતાથી તપાસ કરવામાં આવે વારંવાર મીડિયા દ્વારા અને પેપર ન્યૂઝની અંદર જો આપવામાં આવે અને નામ જોગ આપવામાં આવે કે આ અધિકારીએ આટલો કોમ્પાઉન્ડ કર્યાની આશંકા છે પરંતુ તંત્ર એની આગળ એ કાર્યવાહી કરતું નથી સાચી દિશામાં જો તપાસ કરે તો આ કમરથી એક સામાન્ય વચેટિયાઓ જે કહેવાય છે એજન્ટો છે એમના એમનો કોઈ બેગ જોડી કપડાં લાવવાની પાંચસો રૂપિયાની હાલત નથી બે વર્ષ પહેલાંને આજે પચીસ લાખની ગાડી લઈને ફરતા થયા છે અને અધિકારીઓના વીસ હજારના પગારમાં મોબાઈલ પણ ના ખરીદી શકે પણ એ લોકો અત્યારે ત્રણ પેઢીનો જે એ લોકોએ ચોખ્ઠું ગોઠવી અને બેઠા છે જે રોઠે કરીને બેઠા છે પરંતુ એ સરકાર અત્યારે એમને જો જેલમાં પૂરવામાં આવે તો એમને કોઈ ફરક પડતો નથી પરંતુ સરકાર અમને ક્યાંક ને ક્યાંક જો વાત તપાસ ન કરતી હોય તો સરકાર પણ એમાં ઇન્વોલ્વ થઈ શકે આવી અમારી વાત છે આ હતા લાખણી તાલુકાના લાભાર્થીઓ જેઓ સીધો આક્ષેપ લગાવી રહ્યા છે કે આટલું મોટું જો કૌભાંડ થતું હોય તો ક્યાંક ને ક્યાંક વચેટિયા ન કરી શકે આની અંદર ક્યાંક ને ક્યાંક મોટા માથા સંડોવાયેલા હશે ત્યારે કોર્ટ દ્વારા જે પણ આદેશ આપવામાં આવ્યો છે એને લઈને તપાસ થાય ને તપાસમાં જો સત્ય સામે આવશે તો અનેક લોકો જેલ ભેગા થાય એવી પરિસ્થિતિ છે પ્રકાશ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા સરકાર દ્વારા શૌચાલયના બાંધકામ માટે રૂપિયા ફાળવવામાં આવ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે જોવામાં આવ્યો છે ત્યારે તે બાંધકામ સંપૂર્ણપણે જોવા નથી મળી રહ્યું ત્યારે અધિકારીઓ દ્વારા વચેટીયાઓ દ્વારા પૈસા ચાવ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને સીધો ભ્રષ્ટાચારનો મામલો પણ જોવા મળી રહ્યો છે ત્યારે આણંદના લોકોનું શું કહેવું છે તે જોઈએ રાજ્યમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયની જે સ્કીમો બહાર પાડવામાં આવી હતી ત્યારે અનેક વિવાદો સામે આવ્યા હતા ત્યારે બનાસકાંઠાની એક અરજીને હાઈકોર્ટ દ્વારા માન આપવામાં આવ્યું છે અને સરકારને ત્રણ મહિનામાં તમામ માહિતી આપવા માટે આદેશ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આપણી પાસે આણંદના અમુક લોકો ઉપસ્થિત છે આપણે અગ્રણીઓને મળી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે સરકારના કોર્ટના આ નિર્ણયને તે કેવી રીતના જોઈ રહ્યા છે જે જે પ્રમાણે કોર્ટ દ્વારા અત્યારે બનાસકાંઠાના કૌગણને રાજ્યવ્યાપી ગણાવી અને રાજ્યમાંથી ખુલાસા માગવામાં આવ્યા છે શું કહેશો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભારત સરકારની આ યોજના આખા ભારત વર્ષની અંદર અમલી કરી હતી એના અનુસંધાનની અંદર ગુજરાતમાં પણ ખૂબ મોટા પાયા ઉપર સ્વચ્છ ભારત અભિયાન માટે સંડાસ માટેની ટોયલેટ માટેની વ્યવસ્થા કરવાનું આયોજન થયેલું ગ્રાન્ટ આવેલી આ આયોજનની અંદર ખૂબ મોટા પાયા ઉપર ભ્રષ્ટાચાર થયો છે અંદાજિત બારથી સાડા બાર હજારની અંદર એક ટોયલેટ ઊભું કરવાનું હતું આ ટોયલેટની અંદર લગભગ અઢી ફૂટ જેટલી ટાઇલ્સો નાખવાની એની સાથે એની ઉપર પાણીની ટાંકી એનો ખાડકૂઓ ખાડકૂઆનું જોડાણ કરી આપવાનું આ યોજનાથી સ્વચ્છ ભારત થાય અને ગંદકી ન પસરે રોગચાળો ન થાય એના માટેની આ યોજના ભારત સરકારની હતી પરંતુ વાસ્તવની અંદર જ્યારે જોયું તો આની અંદર વ્યાપક પ્રમાણમાં એટલો બધો ભ્રષ્ટાચાર દેખાવો જોવામાં આવ્યો જેથી કરી બનાસકાંઠામાંથી એક હાઈકોર્ટની અંદર રીડ થઈ અને એ હાઈકોર્ટના જજને લાગ્યું કે ચોક્કસપણે આની અંદર કંઈક ગોટાળો છે એટલા માટે એમને ત્રણ મહિનાની અંદર સરકારને આદેશ કર્યો કે આની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે કોઈ આની અંદર લાગતું ઓળખતું હોય એની ઉપર એક્શન લેવાય આપણે આપણે જાણવી છીએ કે મોટાભાગની શહેરોમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાઓ હતું અને ત્યાં વ્યાપક પ્રમાણની અંદર આ ભ્રષ્ટાચાર થયો છે આની અંદર ઘણી જગ્યાએ સંડાસ બાથરૂમ જ નથી અને કદાચ હોય તો એની ઉપરના એના જે નોમ્સ હતા કે ઉપર ટાંકી જોઈ અઢી ફૂટની ટાઇલ્સો લગાડવાની ખાળકૂઓ પાંચ ફૂટનો ખાળકૂવો જોઈ ખાળકૂંવાની અંદર ઈંટોથી ચણી અને ઉપર સુધી લાવી ઉપર ધાબુ પડી આ યોજનાની નોમ્સમાં આ રીતે હતું પણ છતાં આવું ક્યાંય નોમ્સ પ્રમાણે કામ નથી થયું વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોના ટેક્સના પૈસા ગરીબ અને આમ જનતાએ જે ટેક્સ ભર્યો છે વેરા ભર્યા છે એ પૈસાથી જ્યારે આ યોજના થતી હોય અને એની અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય અને એની અંદર જ્યારે કોર્ટ માથું મારી અને કોર્ટ જ્યારે કરે ત્યારે શું આ સરકાર ઊંઘતી હતી અત્યાર સુધી જે પ્રમાણે શું લાગી રહ્યું છે આપને કે અત્યારે જે પ્રમાણે શૌચાલય કૌભાંડનો ફરીથી એક મોટો વિવાદ સામે આવી રહ્યો છે શું લાગી રહ્યું છે કેવી રીતના આખું ઓપરેશન થતું હશે હા આ શૌચાલયમાં તો પહેલામાં પહેલું તો કે કામ બરાબર થતું નથી એની દેખ કોઈ દેખરેખ કોઈ રાખતા નથી ખારકુવા જે બનાવવામાં આવે છે ખારકુવા બરાબર બનાવતા નથી અને ટાઇલ્સો મારવાની મને સાહેબે વાત કરી એમ ટાઇલ્સો પણ એક જ ટાઇલ્સ મારવા છે અઢી ફૂટની જગ્યાએ એક જ ટાઇલ્સ મારવામાં આવે છે અને ખારકુવા ખરેખર એનું પ્લાનિંગ પ્રમાણે ખારકુવા જો કરવામાં આવે તો આ લોકો ખારકુવા જ ના કરી શકે એવા વખત નાના નાના બે ત્રણ ત્રણ ફૂટના ખારકુવા કરે છે એટલે આમાં ભ્રષ્ટાચાર તો બહુ બહુ ભ્રષ્ટાચાર છે કેવી રીતે આ ભ્રષ્ટાચાર થવા પામ્યો છે અને આમ નાગરિકો સુધી આ સેવાનો લાભ પહોંચી શક્યો છે કે નહીં શું લાગી રહ્યું છે આપને પહેલાં પહેલું તો હું એ કહેવા માગું છું કે આમ નાગરિકોની સુધી આ જે પહોંચી શકવાની વાત છે તો મોદી સરકારે જે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત જેટલા પૈસા એમની એડવર્ટાઇઝમાં ખર્ચ્યા છે એટલાના અડધા પૈસા બી એમણે આ ટોયલેટ બનાવવા માટે ખર્ચ્યા નથી અને હવે તો મોદી મંડળી અને જે હું વખતો વખત કહી રહ્યો છું કે પેજ પ્રમુખથી માડી અને પાર્લામેન્ટના પ્રમુખ સુધીની આ ખિસ્સા કાતરુંની ટોળકીની નોંધ પણ હવે હાઈલાઈ હાઈકોર્ટે લીધી છે અને હવે એમના હાઈકોર્ટના ગારિયા કસાય છે ગામે ગામ આ લોકોએ ભ્રષ્ટાચાર જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કર્યો છે એમાં હું સરદાર વલ્લભભાઈ પટેલના ગામમાંથી આવું છું અને હું તમને મીડિયાની સમક્ષ ઓર્થેન્ટિક રીતે કહું છું કે કરમસદની અંદર જેટલા બી શૌચાલય બન્યા છે અને જેટલા બી પૈસા ચૂકવાયા છે એમાંથી અડધા શૌચાલય બન્યા નથી આપ મીડિયાને કરમસદનો દોરો કરવાની છૂટ છે સરકારને કરમસદના ગામની તપાસ કરવાની છૂટ છે જો સરદાર પટેલના નામનો ઉપયોગ કરી અને જો મોદી સત્તા મોદી સરકાર સત્તાના શિખર ઉપર બેસતી હોય અને એના જ ગામમાં જો આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરતી હોય તો આ તો એક કહેવત જેવી વાત થઈ ગઈ છે કે ગરીબો માણસ અત્યારે એક મહેસૂસ કરી રહ્યો છે કે બળા હોવા તો ક્યાં હોવા જેન પેડ ખજૂર પંથીકો સાયા નહીં ફલ લટકે હતી દૂર આ પ્રકારની સરકારની કામગીરી છે અને આની અંદર ગરીબ જનતાથી માંડી અને કોઈને જે સરકારનો છાંયડો કે ફળ એ મલવારનું રહ્યું નથી માત્ર વાર્તાઓ અને એડવર્ટાઇઝો ઉપર આ સરકાર ટકેલી રહી છે શું લાગી રહ્યું છે રાજ્યનું સૌથી મોટું કૌભાંડ કહી શકાય કેવી રીતના તમે જોઈ રહ્યા છો આ પહેલું તો હંમેશા સરકાર વિકાસના અને લોકોની જે વાતો કરે છે વિકાસના જે બળગા ફૂકે છે તે ફક્ત ને ફક્ત તમને પોસ્ટર બેનર અને એમની એડવર્ટાઇઝિંગમાં દેખાશે જ્યારે તમે ગ્રાઉન્ડ રિયાલિટી પર જ્યારે તમે જે શૌચાલય બન્યું છે તે જાઓ છો ત્યાં આગળ જ્યારે શૌચાલય તમે જુઓ તો પહેલાં પહેલાં એની કન્ડિશન જ સારી નહીં હતી જ્યાં શૌચાલય જે બનાવવામાં આવે છે જે નોમ્સ છે અંદર જઈ ના શકાય અંદર માણસ જાય તો ટોયલેટમાં બેસી પણ ના શકાય એ પરિસ્થિતિના નાના શૌચાલયો બનાવે છે થોડા જ ટાઈમમાં તેમાં દરારો પડી જાય છે તેમાં જે સિમેન્ટ રેતી કપચી જે વાપરવાની હોય છે એ યોગ્ય પ્રમાણમાં વાપરવામાં હતી એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે બીજું કે શૌચાલયમાં કેટલા શૌચાલયો તમે જુઓ તો નોર્મલ એકાદ મહિના પૂરતો એ દરવાજો ચાલે દરવાજા તૂટી જાય ટોંકી તમે ટાંકી જુઓ તો ટાંકીઓ પણ હોતી નથી અને જે ખાડા કરવામાં આવે છે એ ખાડા પણ એટલા ઊંડા કરવામાં નથી આવતા અને એ સિસ્ટમથી બનાવવામાં નથી એકાદ મહિનામાં તો એ શૌચાલયનું ટોયલેટનો જે ખારકું હોય તે ભરાઈ જાય જે બે ખાડા એક જ નોર્મલ તો એક જ ખારકું હોય બીજો તો બનાવવામાં પણ નથી આવતો એટલે સૌથી મોટો ભ્રષ્ટાચાર છે અને સરકારની સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે કોર્ટ ફટકા લગાવે સુપ્રીમ માન્ય સુપ્રીમ કોર્ટ હોય કે માન્ય હાઈકોર્ટમાં હોય આપણે કોરોના કાળ દરમિયાન પણ જોયું હતું કે આ લોકો તો એવું કહેતા હતા કે લોકો કોરોના કાળે મૃત્યુ પામ્યા જ નથી પણ જ્યારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારે આ લોકોએ કબૂલ્યું કે હા આટલા લોકો મર્યા છે આટલા લોકો એમાં મૃત્યુ આવ્યા છે એમ આ સરકારને જ્યારે હાઈકોર્ટ કે ફટકાર લગાવે ત્યારે જ માને છે પણ હવે સમય આવી ગયો છે કે જનતા જાગી રહી છે અને એમને જવાબ સો ટકા આપશે આગામી સમયમાં જી જે પ્રમાણે આપણે અહીંયાના સ્થાનિકો પાસે મળી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હાલ જે રાજ્યનું સૌથી મોટું કૌભાંડ છે તેવું માનવામાં આવી રહ્યું છે સાથે સાથે શૌચાલયોના નોમ્સ પ્રમાણે તેનું બાંધકામ ના થયું હોય અને ઘણી જગ્યાઓ પર શૌચાલય બન્યા નથી અને તેના બિલો ચૂકવાઈ ગયા હોય આવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સપન પટેલ મંતવ્ય ન્યૂઝ આણંદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે અને ગંદકી દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી છે પરંતુ શું ખરેખર આ ગંદકી દૂર થઈ છે કે કેમ તે જોઈશું ધાનેરાના લોકોનું શું કહેવું છે બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક પછાત છે જેનો લાભ ક્યાંક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા અથવા તો અન્ય લોકો લઈ રહ્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અનેક યોજનાઓ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એ યોજનાનો અહીંયા સીધો લાભ મળવા માટે સરકારનો જે આદેશ હતો કે ઉદ્દેશ હતો જે અહીંયા ખરેખર સાર્થક થયો નથી એ જ બાબતને લઈને અહીંયા શૌચાલય કૌભાંડ પણ સામે આવે છે ત્યારે સીધી વાત કરીશું ધાનેરાના કેટલાક લોકો જોડે શું કહેશો ધાનેરામાં શૌચાલય જે છે કેટલું સક્સેસ ગુજરાત સરકારનો આદેશ હતો ઉદ્દેશ હતો કે સ્વચ્છતા જળવાય એના માટે સરકારે પોતાના ભંડોળમાંથી ઘરે ઘરે શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ મજૂ કરી હતી પરંતુ અહીંયા જે વાત કરવામાં આવે તો ગામડામાં કોઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી કોઈ જગ્યાએ હલકી કક્ષાના શૌચાલય બનાવ્યા હોય કોઈ જગ્યાએ માત્ર દિવાળી બનાવી હોય કોઈ જગ્યાએ થોડો ઘણો દરવાજો ફિટ કર્યો અમુક જગ્યાએ પતરા પણ હોતા અને અમુક જગ્યાએ તો મકાનની દિવાલો પણ એને લાભ લીધો હોય અને એમાં મોટા પાયે ભ્રષ્ટાય કરી અને સરકારના પૈસા ખરેખર લૂંટી લીધા છે બીજી વાત કરવામાં આવે તો આ કોન્ટ્રાક્ટરોને જે તે અધિકારીઓ પૂરો સાથ અને આશીર્વાદ હતા એટલા કોન્ટ્રાક્ટરો આદેશ શક્યા છે અને જે સરકાર જે ઉદ્દેશથી જે સરકારે જે મિશન અપનાવ્યું હતું એ મિશન કંઈકને કંઈક અંશે નિષ્ફળ ગયું છે આ માટે સરકારે કૂંચ કમિટી રચી અને એની તપાસ કરવી જોઈએ તો એમાં મોટી માછલીમાં પણ માથા હોઈ શકે અને મોટી માછલી પણ અહીંયા ખુલ્લી પડી શકે છે કારણ કે જે ઉદ્દેશ જો પ્રજાને માટે હોય અને પ્રજાને એનો લાભ ન મળતો હોય તો આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાનૂની કાર્યવાહી કરી અને જેલની પાછળ ધકેલ દેવા જોઈએ એવું મારું અંગત માનવું છે ચોક્કસથી આવા કન્ટ્રક્ટરને જેલના પાછળ ધકેલવાની માંગ થઈ છે કારણ કે શૌચાલય લોકોની સુવિધા માટે આપવાની વાત થઈ હતી એ જ શૌચાલય આજે કાગળ ઉપર બન્યા છે ત્યારે વધુ વાત કરીશું શૌચાલય ગામડામાં કેટલા બન્યા છે અને કેટલું કૌભાંડ સામે આવી એવી પરિસ્થિતિ છે હાલમાં વાત કરીએ તો દરેક જે યોજના છે એમાં ભ્રષ્ટાચાર ચાલુ જ છે દરેક પણ હોય ચાહે આવાસ હોય કે પછી શૌચાલયની વાત હોય ખાલી શો શૌચમુક્ત કામ કરે છે પણ હકીકતમાં જો એનો શૌચાલય બનતા નથી શૌચાલય બને તો એનો દરવાજાનો કંઈ ઠેકાણો હોતો નથી એની જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા એ પ્રકારે હોતી નથી તો શોચ કુઓ પણ ન હોય પછી બીજી વાત રહીએ કે અમુક અમુક ગામોમાં સામૂહિક શૌચાલય બનાવવામાં આવે છે પણ સામૂહિક શૌચાલય બનાવો તો એની તકેદારી રાખવા એની સાચવણી કરવા માટે એ લોંગ ટાઈમ ચાલુ રહેવું જોઈએ પણ એ હકીકતમાં ચાલુ હોતું નથી શૌચાલય બનાવ્યું પછી એનું ઉદ્ઘાટન કર્યું પછી એનો એનું જે કરવું પડે એનું અગવડતા કરવી પડે એને કરતા નથી અને શૌચાલયમાં ધાનેરા તાલુકામાં આપના માધ્યમથી કહું દરેક ગામના યુવાનોને જાગૃત થવું પડશે જે જે શૌચાલયના જે કૌભાંડો છે એ એમને રજૂઆત કરવી પડશે તાલુકા કક્ષાએ કરો જિલ્લા કક્ષાએ કરો અને દરેકે આ રજૂઆત કરી અને એવા કૌભાંડો બહાર લાવવા પડશે શૌચાલય કૌભાંડનું જે ભૂત છે છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠામાં ધૂળી રહ્યું છે ત્યારે ગઈકાલે જ કોર્ટ દ્વારા જે રિસર્વેનો આદેશ આપવામાં આવ્યો છે હવે તપાસ થશે ખરેખર હવે તપાસ થશે એમાં મોટી માછલી પકડાશે કે નહીં પકડાશે અકડે છે જ નહીં શૌચાલય તો બોલે હલકો કામ ચાલે બધું બરાબર કોઈ મજબૂત કામ હોતું નથી અને હલકો હલકો કામ થાય ભોગવાડી વધી જાય ખેડૂતને પાણી પરિસ્થિતિ ખરાબ છે પાણી છે ને અંદર ઉડે બરાબર એટલે બધી વાત ખાટું છે શૌચાલય કૌભાંડ એક નાનું કૌભાંડ નથી ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનું કૌભાંડ હોઈ શકે એવી સ્થિતિ સામે આવી છે વધુ એક વાત કરી કરીશું કાળુભાઈ જોડે કાળુભાઈ શું કહેશો સમગ્ર જે કૌભાંડ થયું છે આ ખરેખર બહુ લેટ તપાસ જાગી એવું નથી લાગી રહ્યું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે જે યોજના હોય છે જન જનની સુખાકારી માટે યોજના લાવતી હોય છે અને યોજના લાવવી પણ ખૂબ વ્યાજબી હોય છે એમાં બનાસકાંઠા જિલ્લો અગાઉ પણ વીરમાભાઈ જે કીધું એ શિક્ષણમાં ખૂબ પછાત છે અહીંયા આગળ ખેતીવાડી અને પશુપાલન આધારિત છે વધુમાં વધુ અહીંના ખેડૂતો કે જે ગ્રાહકો હોય છે એ કચેરી સુધી પણ નથી જઈ શકતા અને માત્ર ને માત્ર અધિકારીઓ જેમ કે એમના વિશ્વાસમાં આવી જતા હોય છે સરકારની જે જે યોજના હોય છે અમે આની અંદર પાછળથી ભાંડો ફૂટે છે મારું તો આવું જ માનવું છે કે સરકારની યોજના શું કોઈ ભ્રષ્ટાચાર કરવા માટે જ છે આજથી થોડા મહિના પહેલાં જે આપણે રોજગારી બાબતની જે સરકારની સ્કીમ ચાલે છે આની અંદર પણ ભ્રષ્ટાચાર થયો હતો અને એક જાગૃત નાગરિકે અરજી કરી હતી એના ઉપર પણ પડદો પાડી દેવામાં આવ્યો છે અમે હાલમાં છેલ્લે છેલ્લે હું તો અભિનંદન કોર્ટને આપું છું કે જાગૃત ના નાગરિકે કોર્ટના દ્વાર ખખડાયા અમે કોર્ટે સરકારની જાટકણી કાઢી કે જે સરકારની જે યોજનાઓ છે એની અંદર ભ્રષ્ટાચાર થયો છે તો હું તો આ આ ઉધી કહે છું કે આ યોજના સરકારની છે સરકારના પ્રતિનિધિઓ સરકારના જવાબદાર લાગદા વળદા અધિકારીઓ દ્વારા જે તે લાભાર્થીઓ એના એકાઉન્ટમાં પૈસા નખાતા હોય છે તો શું એમને ખબર નથી પણ હાલમાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે કોઈ કેરનાર નથી જે બોલે તે માર્યો જાય છે એવી પરિસ્થિતિ છે જો કોર્ટે જે આદેશ આપ્યા અને એ જ પ્રમાણેની જો સાચી હકીકતની તપાસ કરવામાં આવે તો ઘણા બધા મોટા માથા જેલમાં જાય એવું કહીએ તો પણ એને નકારી શકતા નથી માટે સરકારે જાગી અને જે જનતાના પૈસા ટેક્સ રૂપે જે સરકારી તિજોરીમાં આવે છે અને એ સરકાર જનતાની સુખાકારી માટે જે આવી યોજનાઓ લાવતી હોય છે ને લાવવી જોઈએ પણ આ નાણાંનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એની સાચી તપાસ થવી જોઈએ અને સાચી તપાસ કરીને જે ગુનેગારો હોય એને જેલના સળિયા પાછળ ધકેલી જોઈએ મારું અંગત માનવું છે સતત ચર્ચામાં પણ હવે વાત કરીશું ગ્રામીણ યુવાન જોડે ગામમાં કેવી પરિસ્થિતિ છે શૌચાલય કેટલા બન્યા છે અને કેટલું કૌભાંડ થયું હશે અને શૌચાલયમાં કઈ કઈ રીતે ગેરરીતિ કરવામાં આવે છે હવે ગ્રામીણ ઇલાકાની વાત કરો તો હું મીડિયાના માધ્યમથી સરકારને સૂચન કરવા માગું છું કે કાગળ ઉપર સો ટકા શૌચાલયનું કામ કાગળ ઉપર થયું છે જો સરકાર સારી રીતે સર્વે કરે અને ઘરે ઘરે જાય અને તેની તપાસ કરાવે તો ફક્ત પોચ ટકા પોચ ટકા જ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે બાકી લોકો આજે પણ ખુલ્લામાં શો જાય છે અને કોઈ સફાઈના ઠેકાણા નથી કોઈ પંચાયતોની અંદર બધું અસ્તવ્યસ્ત છે એટલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આમાં જે સરકારે ગ્રાન્ટો ફાળવી તે ચાઉ કરી ગયા છે અને દરેક ગામમાંથી જાગૃત નાગરિકોએ આરટીઆઈ હેઠળ માહિતી માગી અને સરકારને જાગૃત જાણ કરવી જોઈએ વધુ એક યુવાન જોડે વાત કરીશું ગ્રામીણની શું પરિસ્થિતિ છે શું કહેશો તમારા ગામમાં શૌચાલયની કેવી કેવી માત્રા છે ખરેખર ગામમાં બહુ ભ્રષ્ટાચાર છે શૌચાલયનો ઘરે ઘરે ગામડા ની શૌચાલય બનાવવામાં આવ્યા છે પણ હલકા બનાવવામાં આવ્યા છે અને જ્યારે શૌચાલય બનાવવામાં આવે ત્યારે પોતે અમે ઘરની સિમિટને તેલી એક આપીએ ને ત્યારે થોડી વ્યવસ્થિત શૌચાલય બની છે પણ એ કોઈ પણ કોન્ટ્રાક્ટરની એટલી તાકાત નથી હોતી કે ક્યાંક ને આ ભ્રષ્ટાચાર કરી જાય ત્યારે સીધી વાત કરીશું એક ફરીથી વીરમાભાઈ બીજોડે વીરમાભાઈ આ શૌચાલય કૌભાંડ થયું છે આ કૌભાંડ માત્ર નાનું ન હોઈ શકે આમાં ક્યાંક ને ક્યાંક મોટી માછલીઓ છે અને સરકાર હવે કેમ જાગી જો આ જે ભ્રષ્ટાચાર જે થાય છે કૌભાંડ થાય છે એ મુખ્ય અધિકારીઓ જે હોય છે એમના આશીર્વાદ થતા હોય છે જે ગામડામાં જેને લાભ આપવાનો છે જેના ખાતામાં પૈસા નાખવાના હોય છે એના બેંકમાં ભોગસ ખાતો ખોલવામાં આવતો હોય છે એની પાસે ચેક લઈ લેવામાં આવતા હોય છે અને ભોળા ખેડૂતો હોય અભંડ લોકો હોય છે એ લોકો ચેક એમને આપી દે કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટર સીધા એમના ખાતામાં પૈસા ઉપાડી લે છે આવી પણ અહીંયા વાતો થાય છે આવું પણ સત્ય છે બીજી વાત અહીંયા આપણે ખેતતરાળની વાત હતી ખેતતરાળમાં કરોડો રૂપિયા કુભાડ થયા હતા એ રીતે વિધાનસભા સુધી વાત પહોંચી હતી અને આપણા પ્રતિનિધિ પણ એ વાતને આગળ ધપાવી હતી પરંતુ આમાં કંઈ કાળાની અંશે અધિકારીઓ મયેશ છે એ લોકો આ વાતને દબાવવાની કોશિશ કરતા હોય છે એટલા માટે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે હાઈકોર્ટે એની તપાસના આદેશ આપ્યા છે અને એથી તપાસ કરવા માટે અધિકારીઓ હશે તે પણ અમૂર્તો અધિકારીઓ હશે એ પણ અહીંયા ભીનું સંકળવાની કોશિશ કરશે હાઈકોર્ટનો જે ઉદ્દેશ છે જે હાઈકોર્ટનો આદેશ છે એને પણ એ લોકો ઢોળી અને જે ભ્રષપેજ કરવાની કોશિશ કરશે એવું મને આશંકા રહેલી છે ચોક્કસથી તો અહીંયા સીધી વાત આવે છે ઢાંડેરાના લોકો સીધો આક્ષેપ લગાવી રહ્યા છે કે સતત સંતા કુકડી વચ્ચે આ કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે વધુ એક વાત કરીશું એ ઢાંડેરાના સ્થાનિક આગેવાની જોડે અહીંની પરિસ્થિતિ શું છે શૌચાલયમાં ખરેખર કોણ કોણ જવાબદાર હોઈ શકે મારી રીતે તો બધા જે અધિકારી વર્ગ છે ને એ જ આમાં સામેલ હોઈ શકે બાકી અહીંની એજ્યુકેશન બાબતે બનાસકાંઠા જિલ્લો ખૂબ જ પછાત છે આના લીધે પહેલાંથી કોઈ કોરા ચેક લઈ લીધા હોય સાઇન કરીને અને એમના ખાતામાં પૈસા આવી ગયા હોય અને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ઉપાડી લીધા હોય આવી રીતે ભ્રષ્ટાચાર કરેલો હોય ખેડૂત અંધારામાં રહ્યો હોય અને બારો બાર ઓન પેપર એમના ઘરે શૌચાલય બની ગયા હોય આવું બતાવવામાં આવે સરકાર આવી રીતે જ ભ્રષ્ટાચાર કરીને જ પોતાની તિજોરીઓ ભરે છે અને ચૂંટણી ટાઈમે એ પોતાના ચૂંટણી ભંડોળનોમાં ઉપયોગ કરે છે હાલ જ ભૂપેન્દ્ર ચુડાસમાનો પરિપત્ર આવેલો નગરપાલિકામાં કે તમારો બે વર્ષનો જે નગરપાલિકાનો વેરો હોય એમાં તમારું વ્યાજ ચડેલું છે એ નગરપાલિકામાં માફ કરવામાં આવશે હું કાલે જ નગરપાલિકામાં વેરો ભરવા ગયો તો બે હજાર એકવીસનું જ ખાલી માફ કરવામાં આવ્યો અને કે બે હજાર બાવીસનો તો તમારે બે હજાર બાવીસ હજી બે હજાર બાવીસનો હજી ત્રીજો મહિનો ચાલુ થયો બે હજાર બાવીસનો એમણે મારા જોડેથી બસો પચાસ રૂપિયા વ્યાજ લીધો હજી ત્રણ મહિનાનો વ્યાજ એમણે બસો ત્રીસ રૂપિયા લીધું તો બાર મહિનાનો હવે વ્યાજ કેટલો થશે શૌચાલય કૌભાંડ જાણી જોઈને કરેલું અહીંયા કોઈ નાની મોટી વાત નથી તપાસ થશે પણ તપાસ કોણ કરશે એ બાબત લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે કારણ કે જે લોકોનો ભાગ બટાઈનો હિસ્સો મળ્યો છે એ જ લોકો જ્યારે તપાસ કરવા નીકળશે ત્યારે સત્ય સામે શું આવશે સત્ય સામે આવવાનું જ નથી એના પાસોનું કારણ એક જ છે કે નીચેથી માંડીને ઉપર સુધી બધા અધિકારીઓની મહેરબાની નીચે જ થતું હોય છે બાકી એક આધાર કાર્ડ આપણી જોડે ના હોય તો આપણે એક સર્કલ પાસ કરી શકતા નથી એમાં ખુલ્લે આમ અમે ઘણી વખત રજૂઆતો કરી વિરોધ પણ કર્યો છે પરંતુ કોઈ અધિકારી કે કોઈ ઓપરેટર એમના જે લાગતા વળગતા અધિકારીઓને કોઈ એમના આ કાન કરીને જતું કરે છે એમાં સીધુંનો સઠ વાત છે કે ફોટો પડાવવા પૂરતો જ ખાલી એ મકાન ચણવામાં આવે છે એ શૌચાલય બનાવવામાં આવે છે અને આગલા ભાગમાં તકતી મારીને પૈસા કઈ રીતે પાસ કરવા એમાં નથી તો કૂવો ખણાતો નથી એની અંદર ટાઈસો બીટ થતી કે નથી એની અંદર ટબ મૂકવામાં આવતો માત્ર ને માત્ર આ યોજના કઈ રીતે પાસ કરી અને પોતાના પૈસા જે એ અધિકારીઓ અને જે મિલી ભગતના જે દલાલો હોય છે એમના ખિસ્સા ભરવા માટેનું બધું આ યોજના છે બાકી ઇન્દિરા આવાસ યોજના હોય કે પણ આવાસ યોજના આ શૌચાલય યોજના બધી યોજનાની અંદર ગામડાની અંદર એ જ પરિસ્થિતિ છે કારણ કે અહીંયા તમામ અધિકારીઓ મળેલા છે સામાન્ય એક માણસ હોય એ અધિકારીનો સંપર્કમાં આવી અને વીસથી પચીસ લાખની ગાડી એક વર્ષમાં ફરતો થઈ જાય એનું પાછળનું કારણ કે એમને ત્રણ ત્રણ પેઢીનું એની આઈ એક યોજનામાંથી કબજે કરી દીધું છે હવે એમણે તમે જેલમાં નાખો તો એમને કશું ફરક પડવા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જો એની અંદર ઇન્વોલ્વ ના હોય તો એ લોકોને કડકમાં કડક સજા થઈ શકે છે પરંતુ અત્યારે હાઈકોર્ટના નિયમથી આ બધી તપાસ થઈ છે પરંતુ એ તપાસો સત્ય બહાર આવે તો જ એ તપાસ કહેવાય છે બાકી આ બધી યોજનાઓ કાગળો ઉપર જ છે અને ભ્રષ્ટાચાર કરવા માટેની જ યોજનાઓ મને લાગી રહી છે હાલ તો ગુજરાત હાઈકોર્ટે કેકને ક્યાંક સરકાર અને તંત્રના કાન આમળતા આ તંત્ર તપાસના માર્ગે છે પણ તપાસ કેવું કરશે અને મૂળ સુધી પહોંચશે કે નહીં એ બાબતને લઈને અનેક સવાલો આજે પણ યથાવત છે પ્રકાશ રેડી મંતવ ન્યૂઝ બનાસકાંઠા શૌચાલય મામલે હાઈકોર્ટ દ્વારા પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આ તપાસ અર્થેનો રિપોર્ટ શું આવશે તે પણ જોવું રહ્યું હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ કાલે ફરી મળીશું અન્ય મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર